આજે આપણે ઈડર તાલુકાના એકલારા ગામે પ્રગતિશીલ ખેડૂત એવા જસુકાકાના ખેતરમાં ઉપસ્થિત છીએ, જેઓએ ઓલેપ્પો દવાનો છંટકાવ થ્રિપ્સ નિયંત્રણ માટે કપાસની અંદર કરેલો છે. તો આવો આપણે એમના જોડેથી જાણીએ કે ઓલેપ્પોના છંટકાવ કર્યા પછી એમને કેવા પરિણામ મળ્યા. તો જસુકાકા, તમારો સૌ પ્રથમ પરિચય આપી અને પછી તમારો અનુભવ જણાવો. મારું નામ પટેલ જસુભાઈ શંકરભાઈ, એકલારા છે. ધર્મજ ક્રોપગાર્ડ દ્વારા મારા ખેતરમાં ઓલેપ્પો દવાનો ડેમો ગત શનિવારે કર્યો. ગત શનિવારે કર્યા પહેલા શુક્રવારે મારા ખેતરમાં એક એક પત્તા પર 25-25 30-30 થ્રીપ્સ હતી, જે આજે શનિવારે ડેમો કર્યા પછી આજે એક પણ પત્તા પર થ્રીપ્સ નામથી જોવા મળતી નથી. ધર્મજ ક્રોપગાર્ડનું ઓલેપ્પોનું રિઝલ્ટ બહુ સરસ છે. બીજા ખેડૂત મિત્રોને પણ મારી નમ્ર અપીલ છે કે ઓલેપ્પોનું રિઝલ્ટ સરસ છે તો તમે પણ તમારા ખેતરમાં વાપરો. તો જેમ જસુકાકાએ કહ્યું એ પ્રમાણે અત્યારે કપાસની અંદર થ્રીપ્સનો બહુ મોટો અટેક જોવા મળી રહ્યો છે, બહુ વધારે અટેક જોવા મળી રહ્યો છે. તો ખાસ અત્યારે ઓલેપ્પો દવાનો છંટકાવ દરેક ખેડૂત મિત્ર 20 ml પ્રતિ પંપમાં નાખી છંટકાવ કરશો તો થ્રીપ્સ સામે સારામાં સારા પરિણામ મળશે. થ્રીપ્સ બોલે તો ઓલેપ્પો. આભાર.